नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय गुजराती सप्टेम्बर महीना एकम कसोटी मॉडल पेपर न संपूर्ण सोल्यूशन्स जोईशू। एना कुल गुण से 25 अने समय से 1 कलाक। प्रश्न 1, नीचेना प्रश्नों उत्तर माटे आपेला विकल्पों में साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना बॉक्स में लखो। एना गुण से 4। पहलू, परीक्षा वार्ताना लेखकनुं नाम जणावो। जवाब आवशे ख, पन्नालाल पटेल। बीजो, लीलाश कोना आववाथी मैदानमां आवशे? जवाब आवशे ग, वरसादना। त्रीजो, अहीं नरसैयानो स्वामी एटले? जवाब आवशे कृष्ण। अहीं नरसैयानो स्वामी एटले कृष्ण। अने चौथुं, भीखू पाठमां आ छोकरो स्तंभ हशे, शब्दनो अर्थ शो छे? जवाब आवशे ख, कुटुंबमां। क्या इंग्लिश बोलने से आपको लगता है डर? तो डरना बंद कीजिए और डाउटनट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए, जहां इंग्लिश के टॉप एक्सपर्ट हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे, वो भी एकदम बेसिक से। अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं, अपने इंटरव्यू के लिए इंग्लिश बोलना चाहते हैं, अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हैं, तो ये कोर्स आपके लिए है। आज ही डाउटनट ऐप पर आकर ये कोर्स खरीदिए और अपने खुल के इंग्लिश बोलने के सपने को पूरा कीजिए। जवाबदारी हशे। प्रश्न 2, नीचे आपेला प्रश्नोना एक एक वाक्य में जवाब लखो। एना गुण से 5। पहलू, दोरडा पर चालता नटना हाथ में शूँ छे? जवाब आवशे दोरडा पर चालता नटना हाथ में लाकड़ी छे। नंबर 2, लेखिकाए हिंदुस्तानना पिता कोने कह्या छे? जवाब, लेखिकाए गांधीजीने हिंदुस्तानना पिता कहिया छे। नंबर 3, वरसता वरसादमां कोने कोने झाड तळे गहेकवानुं मन थाय छे? जवाब, वरसता वरसादमां सौ कोईने झाड तळे गहेकवानुं मन थाय छे। नंबर 4, વાહલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? જવાબ, વાહલાજી માટે લીલા સૂકા વાસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે। નંબર 5, છોકરાની મા તરફ શોફરે શા માટે ઠપકા ભરી નજર નાખી? જવાબ, છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની મા તરફ શોફરે ઠપકા ભરી નજર નાખી। પ્રશ્ન 3, સમાનાર્થી શબ્દો લખો। એના ગુણ છે 3। 1, રાન એટલે? તો એના સમાનાર્થી થશે જંગલ અને અરણ્ય। ડુંગર, તો એના સમાનાર્થી થશે પર્વત અને પહાડ। પાન, તો એના સમાનાર્થી થશે પર્ણ અને પાંદડું। નંબર 4, અવિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તાને જોડો। એના ગુણ છે 5। તો અવિભાગમાં ભીખુ સાથે જવાબ આવશે બ વિભાગનું 4 નંબર ધૂમકેતુ। એ જ રીતના પરીક્ષા સાથે આવશે બ વિભાગના 5 નંબર પન્નાલાલ પટેલ। એ જ રીતના જીવન પાથે ના કરતા છે કાકા કાલેલકર। 2 ખાનાનો પરિગ્રહ એના કરતા છે મનુબેન ગાંધી। અને આજની ઘડી રળિયામણી એના કરતા છે નરસિંહ મહેતા। પ્રશ્ન 5, નીચેના દરેક રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ કરો। એના ગુણ છે 2। વાત કળાઈ જવી એનો અર્થ થાય છે વાત સમજાઈ જવી। પોતાની વાત કળાઈ ગઈ છે એ જાણીને રઘુ શર્મિંદો થઈ ગયો। બીજું, વદન કરમાઈ જવું એનો અર્થ થાય છે નિરાશ થઈ જવું। એનો વાક્યમાં પ્રયોગ જોઈએ તો પરીક્ષામાં નાપાસ થતાં ચંપકનું વદન કરમાઈ ગયું। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો। એના ગુણ છે 6। ગાય કોના ખેતરમાંથી પસાર થઈ? જવાબ આવશે, ગાય સૌથી પહેલાં મહાદેવના માસીના ખેતરમાં પેટી, પછી કાકાના ખેતરમાં, નારજી કાકાના ખેતરમાં, શંકાના ખેતરમાં, મહાદેવના પોતાના ખેતરમાં અને છેલ્લે ખુશાલમાના ખેતરમાંથી પસાર થઈ। સવાલ 2, તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં તમે કઈ કઈ તૈયારી કરો છો? જવાબ, અમારા ઘરે કોઈ મહેમાન આવે
એ પહેલાં અમે ઘરને વાળી ચૂડીને સાફ કરીએ છીએ. સોફા, પડદા, પલંગ અને ચાદર અન્ય રાસ રચીલું વ્યવસ્થિત કરી દઈએ છીએ. મહેમાનને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી વિચારી લઈએ છીએ. એમનું આતિથ્ય સચવાય, એમની સરભરા સારી રીતે થઈ શકે એ માટે બધી જરૂરી તૈયારી કરીએ છીએ. નંબર 3, બાપુએ વિમાનમાં જવાની ના કેમ પાડી? જવાબ: વાઇસરોયે બાપુને વિમાન દ્વારા મળવા બોલાવ્યા. બાપુએ વિમાનમાં જવાની વાઇસરોયને ના પાડી. જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી બેસી શકાય નહીં, એમ ગાંધીજી માનતા હતા.